नमस्ते बाळ मित्रों, धोरण त्रण पर्यावरण पाठ त्रण, पाठ त्रणनुं नाम छे पाणी ज पाणी। आगळना विडियोमां आपणे आ पाठ टेक्स्टमांथी समझी गया, आजना विडियोमां आपणे पाठ स्वामां जोईशुं। तो अत्यारे तमारे विडियोमां स्वा साथे ज राखवानी। हूँ तमने प्रश्न एक बे अने त्रण अत्यारे स्वामां पुरावीश। तेमां प्रश्न पहेलो छे कविताना आधारे प्रश्नना जवाब लखो। कविता आपणे जे समझी एना आधारे आपणे पहेला प्रश्नना जवाब लखवाना। तेमां कुल पांच प्रश्न छे। पहेलुं, खाली जग्या तमे ना बगाड़ो, आ खाली जग्या अणमोल छे। खाली जग्या तमे ना बगाड़ो, आ खाली जग्या अणमोल छे। तेमा विकल्प छे ए पाणी पाणी, बी तेल दूध, सी दूध पेट्रोल, डी पेट्रोल अने तेल। पहेलाना जवाबमां आवशे ए पाणी अने बीजामां आवशे पाणी। पाणी तमे ना बगाड़ो, आ पाणी अणमोल छे। आ एक काव्यनी पंक्ति छे, आपणे पूर्ण करवानी। बीजू छे पाणीने ઉકાળતા તે વરાળ થઈ ઉડે છે। પાણીને ઉકાળતા તે વરાળ થઈ ઉડે છે, બીજામાં આવશે સાચું। ત્રીજું, ખેતીવાડી ઝાડવાઓને કોણ જીવાડે છે। ત્રીજામાં, ખેતીવાડી અને ઝાડવાઓને કોણ જીવાડે છે। ત્રીજાનો જવાબ આવશે ખેતીવાડી અને ઝાડવાઓને પાણી જીવાડે છે। ચોથું, પશુ પંખીઓનું પ્રેમથી પોષણ ખાલી જગ્યા કરે છે। પશુ પક્ષીઓનું પ્રેમથી પોષણ ખાલી જગ્યા કરે છે। ચોથામાં પણ આવશે પાણી। પાંચમું, પાણીની અછત ઊભી થાય તો ખાલી જગ્યાના દુઃખ ભર્યા દહાડા જોવા મળે છે। પાણીની અછત ઊભી થાય તો ખાલી જગ્યાના દુઃખ ભર્યા દહાડા જોવા મળે, એ આપણે કાવ્યમાં સમજી ગયા હતા। એ ભૂકંપ, બી પૂર, સી દુકાળ અને ડી જ્વાળામુખી। એમાં આપણને ચાર વિકલ્પ આપ્યા છે, એ ભૂકંપ, બી પૂર, સી દુકાળ અને ડી જ્વાળામુખી। પાંચમામાં આવશે સી દુકાળ। હવે છે પ્રશ્ન બીજો, નીચે આપેલા દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને લખો। એમાં આપણને ચાર વિકલ્પ આપ્યા છે, એ બી સી અને ડી। ચાર વિકલ્પમાંથી જે વિકલ્પ સાચો હોય એ વિકલ્પ આપણે સામેના બોક્સમાં લખવાનો। પહેલું છે, પીવાનું પાણી આપણને ક્યાંથી મળે છે। પીવાનું પાણી આપણને ક્યાંથી મળે છે, એ ઝરણામાંથી, બી નદીમાંથી, સી કૂવામાંથી કે ડી આપેલ ત્રણે। એ ઝરણામાંથી, બી નદીમાંથી, સી કૂવામાંથી કે ડી આપેલ ત્રણે। તેમાં આપણે વિચારવાનું નથી, પહેલામાં આવશે ડી આપેલ ત્રણે। પીવાનું પાણી આપણને ઝરણામાંથી, નદીમાંથી અને કૂવા એ ત્રણેયમાંથી મળે છે। બીજું, પીવાનું સ્વચ્છ પાણી આપણને સૌથી વધારે કોણ આપે છે। પીવાનું સ્વચ્છ પાણી આપણને સૌથી વધારે કેની પાસેથી મળે છે, એ કૂવો, બી દરિયો, સી વરસાદ અને ડી ટાંકી। ચાર વિકલ્પમાંથી વિચારીને લખવાનું કે કયો વિકલ્પ સાચો છે। એમાં આપણને ખબર જ છે બીજામાં આવશે સી વરસાદ। પાણીનો છે મુખ્ય સ્ત્રોત વરસાદ છે, આપણને પીવાનું પાણી છે વરસાદ આપે। ત્રીજું, નીચેનામાંથી કોણ આપણને પાણી આપતું નથી, એ નદી, બી મેદાન, સી તળાવ અને ડી કૂવો। નીચેનામાંથી કોણ આપણને પીવાનું પાણી આપતું નથી, તો આ પણ તમને ખબર હોય એ નદી છે આપણને પાણી આપે, સી છે તળાવ એ પણ પાણી આપશે, એના પછી છે ડી કૂવો, કૂવામાંથી પણ આપણને પાણી મળે, પરંતુ બી છે મેદાન, તો મેદાનમાંથી આપણને પાણી મળે નહીં। ત્રીજામાં આવશે બી મેદાન। ચોથું, નીચેનામાંથી કયા કાર્યમાં પાણીની સૌથી વધારે જરૂર પડે છે। સૌથી વધારે કયા કાર્યમાં આપણને પાણીની સૌથી વધુ જરૂર પડે, એ સ્નાન કરવા માટે, બી ખેતરને પાણી આપવા માટે, સી માટી ખૂંદવા માટે અને ડી ઘરની સફાઈ માટે। આમાં પણ તમને ખબર જ હોય તો બી આવશે ખેતરમાં પાણી આપવા માટે, ખેતરમાં પાણી પાવા માટે આપણે સૌથી વધારે પાણીની જરૂર પડે। પાંચમું છે, નીચેનામાંથી કયા કાર્યમાં પાણીની સૌથી ઓછી જરૂર પડે છે, એ વૃક્ષો ઉગાડવા, બી ઘર બનાવવા, સી રસોઈ કરવા માટે
અને ડી કપડાં ધોવા માટે. સૌથી ઓછા પાણીની જરૂર આપણને ક્યાં કાર્યમાં પડે? વૃક્ષો ઉગાડવા, ઘર બનાવવા, રસોઈ માટે કે કપડાં ધોવા? તો પાંચમાં આવશે સી, રસોઈ માટે સૌથી ઓછા પાણીની જરૂર પડે. છઠ્ઠું, નીચેનામાંથી કોને પાણીની જરૂરિયાત તો હોતી જ નથી? એ ઝાડ પર રહેતા પક્ષીઓને, બી પાલતુ પ્રાણીઓને, સી ખેતરમાં વાવેલા બીજને, કે ડી બાળકોની રમકડાની ઢીંગલીને? નીચેનામાંથી કોને પાણીની જરૂરિયાત હોતી નથી? ઝાડ પર રહેતા પક્ષી, પક્ષી છે સજીવ, તો દરેક સજીવને પાણીની જરૂર પડે. બી છે પાલતુ પ્રાણી, તો પ્રાણીઓને પણ પાણીની જરૂર પડે. સી છે ખેતરમાં વાવેલા બીજ, એને પણ આપણે પાણી ન પાય તો એ બી છે સુકાઈ જાય. હવે છે ડી બાળકોની રમકડાની ઢીંગલીને, જેને પાણીની જરૂર પડતી નથી. છઠ્ઠામાં આવશે ડી બાળકોની રમકડાની ઢીંગલીને. સાતમું, શાળામાં પાણીનો સંગ્રહ ખાલી જગ્યામાં થાય છે. શાળામાં પાણી ભરવા માટે સંગ્રહ ખાલી જગ્યામાં થાય, એ ટાંકીમાં, બી લોટામાં, સી ગ્લાસમાં અને ડી છે છેલ્લું કેરબામાં. શાળામાં પાણીનો સંગ્રહ શેમાં થાય? તેમાં આવશે એ ટાંકીમાં. પાણીની જે ટાંકી હોય એમાં શાળામાં પાણીનો સંગ્રહ થાય. આઠમું, ખાલી જગ્યાએ પાણી ભરવાનું પાત્ર નથી. ખાલી જગ્યા પાણી ભરવાનું પાત્ર નથી, એ મોટો જગ, બી ડોલ, સી ચાણની અને ડી ટબ. આઠમાં આવશે સી ચાણની. ચાણની છે પાણી ભરવાનું એક પાત્ર નથી. બાકીના ત્રણેય છે પાણી ભરવાનું પાત્ર છે, જગ, ડોલ અને ટબ, જેમાં આપણે પાણી ભરી શકીએ. આઠમાં આવશે સી ચાણની. હવે છે પાછળ નવમો, અમદાવાદની નજીકના ગામડામાં નીચેનામાંથી પાણીનો કયો સ્ત્રોત જોવા મળતો નથી? અમદાવાદની નજીકના ગામડામાં નીચેનામાંથી પાણીનો કયો સ્ત્રોત જોવા મળતો નથી? એ તળાવ, બી સાગર, સી નળ અને ડી કૂવો. ગામડામાં નીચેનામાંથી કયો સ્ત્રોત જોવા મળતો નથી? પહેલું છે તળાવ, તળાવ છે એ ગામડામાં હોય. સી છે નળ, નળ પણ ગામડામાં હોય. ડી છે કૂવો, તો કૂવો પણ ગામડામાં હોય. બી છે સાગર, સાગર એટલે કે દરિયો, તો એ ગામડામાં જોવા મળતો નથી. નવમાં આવશે બી સાગર. હવે છે પ્રશ્ન ત્રણ, ખાલી જગ્યા પૂરવાની છે. આપણે કાવ્યની પંક્તિને આધારે નીચેની ખાલી જગ્યા પૂરવાની, એમાં જે ખૂટતો શબ્દ હોય એ ખૂટતો શબ્દ આપણે લખી અને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે પાણીનું સૌથી મોટું પ્રાપ્તિ સ્થાન ખાલી જગ્યા છે. પાણીનું સૌથી મોટું પ્રાપ્તિ સ્થાન ખાલી જગ્યા છે. પહેલામાં આવશે, તમને બધાને ખબર છે પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ. પહેલામાં આવશે વરસાદ. બીજું, મોટાભાગની નદીઓનું પાણી ખાલી જગ્યામાં જાય છે. મોટાભાગની નદીઓનું પાણી ખાલી જગ્યામાં જાય છે, એમાં આવશે દરિયામાં. મોટાભાગની નદીનું પાણી છે, બધી જ નદીઓનું પાણી છે દરિયામાં મળે અને દરિયાનું પાણી દરિયામાં, સમુદ્રમાં રહે. ત્રીજું છે, પગથિયાવાળા અને ઊંડા પાણીના સ્ત્રોતને ખાલી જગ્યા કહેવાય. પગથિયાવાળા ઊંડા પાણીના સ્ત્રોતને ખાલી જગ્યા કહેવાય. ત્રીજામાં આવશે વાવ. પગથિયાવાળો જે કૂવો હોય તેને આપણે સામાન્ય રીતે વાવ શબ્દથી ઓળખીએ છીએ. ચોથું, પાણી એ ખાલી જગ્યા સંપત્તિ છે. પાણી એ આપણી ખાલી જગ્યા સંપત્તિ કહેવાય. તો ચોથામાં આવશે કુદરતી. આપણને કુદરત તરફથી મળેલી સંપત્તિ છે એ બધી કુદરતી સંપત્તિ કહેવાય. કુદરતી સંપત્તિમાં આવે સૂર્ય, ચંદ્ર, જમીન, પાણી, આ બધી જ છે કુદરતી સંપત્તિ. તો ચોથામાં આવશે કુદરતી. પાણી એ કુદરતી સંપત્તિ છે. પાંચમું, જમીનમાંથી પાણી કાઢવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. જમીનમાંથી પાણી કાઢવા માટે આપણે ખાલી જગ્યાનો ઉપયોગ કરીએ છીએ. પાંચમાં આવશે ટ્યુબવેલ. જમીનમાંથી પાણી કાઢવા માટે ટ્યુબવેલનો ઉપયોગ થાય. છઠ્ઠું, આપણે માટલામાંથી ખાલી જગ્યા વડે પાણી લેવું જોઈએ. આપણે નિયમિત માટલામાંથી પાણી લેવા માટે શેનો ઉપયોગ કરવો જોઈએ? છઠ્ઠામાં આવશે ડોયા.
આપણે માટલામાંથી ડોયા વડે જ પાણી લેવું જોઈએ. સાતમું, ખાલી જગ્યા વિના ખેતી શક્ય નથી. ખાલી જગ્યા વિના ખેતી શક્ય નથી. સાતમામાં આવશે પાણી. પાણી વિના ખેતી શક્ય નથી. આઠમું, નદીનું પાણી ખાલી જગ્યા દ્વારા દૂરના ગામડાઓ અને ખેતર સુધી પહોંચે છે. નદીઓનું પાણી ખાલી જગ્યા દ્વારા દૂરના ગામડા અને ખેતરો સુધી પહોંચે છે. આઠમામાં આવશે નહેરો. નદીઓનું પાણી નહેરો દ્વારા દૂરના ગામડા અને ખેતર સુધી પહોંચે. હવે છે પ્રશ્ન ચાર, સાચા અને ખોટાની નિશાની કરવાની. આપણે વિધાન વાંચી કયું વિધાન સાચું છે અને કયું વિધાન ખોટું એ જોવાનું. સાચા વિધાનની સામે સાચાની નિશાની અને ખોટા વિધાનની સામે આપણે ખોટાની નિશાની કરવાની. એમાં જોઈએ પહેલું, હોળી ચલાવવા માટે આપણે પાણીની જરૂર પડે છે. હોળી ચલાવવા માટે આપણને પાણીની જરૂર પડે, તો પહેલું આવશે સાચું. આપણે પાણી વગર છે હોળીને નાવને ચલાવી શકીએ નહીં. પહેલામાં આવશે સાચું. બીજું, બસ પાણી પર ચાલી શકે છે. બસ છે એ પાણી ઉપર પણ ચાલી શકે. બીજામાં આવશે ખોટું. બસને આપણે પાણીમાં ચલાવવાની ન હોય. ત્રીજું, પાણી વગર આપણે જીવી શકીએ છીએ. પાણી વગર આપણે જીવી શકીએ. ત્રીજામાં આવશે ખોટું. પાણી વગર છે આપણે એકથી બે દિવસ પણ રહી ન શકીએ. આપણે ખોરાક વગર પણ રહીએ, પરંતુ પાણી તો દિવસ દરમિયાન પીવું જ પડે. પાણી વગર આપણે જીવી શકીએ છીએ, તો એમાં આવશે ખોટું. ચોથું, આપણે પાણીનો બચાવ કરવાની જરૂર નથી. આપણે પાણીનો બચાવ કરવાની જરૂર નથી, તો એમાં આવશે ખોટું. આપણે પાણીનો બચાવ કરવો જોઈએ અને પાણીને છે વેડફાતું હોય તો એને અટકાવવું જોઈએ. પાંચમું, પાણીનો ચોક્કસ આકાર હોય છે. પાણીને કોઈ પણ વાસણમાં મૂકીએ તો એનો ચોક્કસ આકાર હોય, તો પાંચમું આવશે ખોટું. પાણીનો કોઈ આકાર હોતો નથી. આપણે જેને જે વાસણમાં નાખીએ તે વાસણનો તે પાણી આકાર ધારણ કરે. છઠ્ઠું, પાણી જે વાસણમાં રેડો તે વાસણનો આકાર ધારણ કરે છે. પાણી જે વાસણમાં રેડીએ તે વાસણનો આકાર ધારણ કરે. તો છઠ્ઠામાં આવશે સાચું કે પાણીને આપણે ગ્લાસમાં રાખીએ તો પાણીનો આકાર કેવો હોય? ગ્લાસ જેવો. પાણીને તપેલામાં મૂકીએ તો એ તપેલા જેવો આકાર હોય. પાણીને જે વાસણમાં આપણે રેડીએ એ વાસણનો છે પાણી આકાર ધારણ કરી લઈએ. સાતમો આવશે, પાણીનો બગાડ અટકાવવો જોઈએ. પાણીનો બગાડ થતો આપણે અટકાવવો જોઈએ. સાતમામાં આવશે સાચું. આઠમું, પૃથ્વી પરના બધા જ જીવોને પાણીની જરૂર પડે છે. પૃથ્વી પરના બધા જ જીવોને પાણીની જરૂર પડે છે, તો આઠમામાં આવશે સાચું. નવમું છે, આકાશમાં પાણીની મોટી ટાંકી હોય છે. આકાશમાં પાણીની મોટી ટાંકી હોય, તો નવમું છે એ ખોટું હશે. આકાશમાં પાણીની ટાંકી ન હોય. આપણે અત્યારે પ્રશ્ન એક, બે, ત્રણ અને ચાર બધા જ પ્રશ્ન મેં તમને અત્યારે સ્વામાં કરાવ્યા. હવે પછીનો છે પ્રશ્ન પાંચ. નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર લખો. નીચે આપેલા પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર આપો. તેમાં એકથી લઈ અને કુલ 16 પ્રશ્ન છે. આ 16 પ્રશ્નની ચર્ચા આપણે અત્યારે વિડીયોમાં નહીં કરીએ. આ દરેક પ્રશ્નના હું તમને ફોટા પાડીને મોકલીશ. એ ફોટોમાંથી તમારે બધા જ પ્રશ્નના જવાબ લખી લેવાના. જો તમને એ પ્રશ્નમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો તમારે મને એ વોટ્સએપ દ્વારા જણાવવાના રહેશે. અત્યારે આપણે પાઠ સમજી જ ગયા છીએ અગાઉ, એટલે તમને પ્રશ્નના જવાબ તો વાંચીને પણ આવડશે. જો તમને ન આવડે તો એમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો તમારે એ મને જણાવવાના રહેશે. આજ સુધીનું તમારે પ્રશ્ન 1-5 સ્વામાં લખી તેના ફોટો પાડી અને તમારે અમને મોકલવાના રહેશે. હવે પછીના વિડીયોમાં આપણે પ્રશ્ન 6 નીચેના પ્રશ્નના ઉત્તર, કે જે મોટા પ્રશ્ન છે, ત્યાંથી આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું. નમસ્તે.